नमस्ते, माय सेल्फ तारा मकवाणा फ्रॉम सरस्वती ग्रुप ऑफ एजुकेशन। केम छो विद्यार्थी मित्र, मजा माने बता? ओके, डेली जेम आपणे वीडियो में बात करिए छे, फर्स्ट ऑफ ऑल आपणे एज टॉपिक ऊपर बात करिए, हेल्थ नी केर करवानी। तो तमे लोको घरे छो तो बधाए पोतपोतानी हेल्थ नी पूरेपूरी केर करवानी छे। मास्क पहेरवानो छे, सैनिटाइजर नो यूज बारंबार करवानो छे, हेल्दी फूड જ ખાવાનો છે કે જેથી આપણી હેલ્થ ને આપણે કેર કરી શકીએ। ઓકે, તો હવે આપણે આપણા મેથ્સ ના ટોપિક પર જોઈએ। તો મેથ્સ માં ચેપ્ટર 2 1 થી 9 સુધીની સંખ્યા અને જૂથમાં ગણવું, જેમાં પાર્ટ 5 રિવિઝન ના ભાગ રૂપે જોઈએ। પાર્ટ 1 2 અને 3 જેમાં આપણે આ રીતે કાઉન્ટિંગ અને જુદી જુદી ઘણી બધી વસ્તુઓ દ્વારા આપણે કાઉન્ટિંગ કરેલું છે અને એક્ટિવિટી પણ કરેલી છે। જે એક્ટિવિટી તમે લોકોએ વિડિયો ઉતારેલા છે, ફોટોસ મોકલેલા છે અને લાઈક એક્ઝામ્પલ અંક જેટલી વસ્તુ, એટલે તમે લોકો 1 થી 10 અંક લખી, પછી એમાં ફિંગરપ્રિન્ટ પણ કરેલી હતી। પછી બીજી એક્ટિવિટી છે, દીદીએ તમને કીધી હતી કે કેટિસ્ટિક લઈ એના ઉપર તમે કોઈ સ્ટોન છે, કોઈ કઠોળ છે એ લગાવી શકો અંક જેટલા। કેન્ડિસ્ટિક ઉપર નેમ અંક લખવાનો અને પછી એના ઉપર અલગ અલગ પ્રકારની વસ્તુઓ પેસ્ટ કરવાની। પછી ત્રીજી એક્ટિવિટી હતી કે એક સ્ક્વેર સેટ કટ કરી અને એમાં રેન્ડમલી એટલે કે કોઈ પણ આડાવળો અંક લખી અને એના ઉપર ભી કોઈ પણ વસ્તુ પેસ્ટ કરવાની અંક જેટલી। તો આ રીતની બધી એક્ટિવિટી કરવામાં તમને લોકોને બહુ જ મજા આવી હશે। ઓકે, તો આજે આપણે એ બધી જ કાઉન્ટિંગ છે આપણું છે એની આજે આપણે રિવિઝન કરવાનું છે। તો અહીંયા તમે ચિત્રો જોઈ શકો છો, જે આ ચિત્રો છે એ બધા આપણે કાઉન્ટ કરી અને આપેલ બોક્સમાં લખવાના છે। તો આજે તમને આ રીતની એક વર્કશીટ પણ આવશે, જેમાં તમારે રફ બુકમાં પહેલા ચિત્રો દોરી અને પછી આવી રીતે બોક્સમાં આન્સર લખવાનો છે કાઉન્ટ કરી। તો આજે આપણે હવે સ્ટાર્ટ કરીએ કે અને આપણી જે કાઉન્ટિંગ ની મેથડ છે સ્કલેસ એટલે કે એડિલિટી કરીને આપણે જેમ કાઉન્ટિંગ કરીએ છીએ એ જ રીતે આપણે કાઉન્ટિંગ કરીએ। ઓકે, અને જ્યારે તમે ક્લાસમાં હતા આપણે આપણે કાઉન્ટિંગ કરતા તો તમે લોકો દીદીને સાથે માઇન્ડમાં બોલતા ને માઇન્ડ કાઉન્ટિંગ, એ જ રીતે વિડીયો તમે લોકો જ્યારે જોવો છો ત્યારે પણ માઇન્ડ કાઉન્ટિંગ કરવાનું છે। દીદી અહીંયા બોર્ડમાં કાઉન્ટ કરશે ને તમારે માઇન્ડ માં કાઉન્ટિંગ કરવાનું છે। ઓકે, ડન, તો હવે આપણે સ્ટાર્ટ કરીએ કાઉન્ટિંગ। તો પેલો છે બોલ આપેલા છે, તો આપણે બોલ ને કાઉન્ટ કરવાના છે એડિટિટી અને સાથે કાઉન્ટિંગ। 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18। તો આપણને અહીં 18 બોલ આપેલા છે, તો આપણે કાઉન્ટ કરી અને આ બોક્સમાં આન્સર લખવાનો છે 18। ઓકે, આ જ રીતે હવે તમને લોકોને 110% અન્ડરસ્ટેન્ડિંગ આવી જાય છે કે આપણે કાઉન્ટિંગ કઈ રીતે કરવાનું છે। તો હવે નેક્સ્ટ છે લીફ એટલે કે પાંદડા, તો હવે આપણે કેટલા લીફ આપેલા છે એ હવે કાઉન્ટ કરીએ। 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16। તો અહીં આપણને 16 લીફ આપેલા છે, તો અહીંયા આન્સર આવે છે 16। ઓકે, તો હવે નેક્સ્ટ છે ટ્રાયંગલ એટલે કે ત્રિકોણ, તો હવે આપણે ત્રિકોણને
काउंट करिए. ओके, एक, बे, त्रण, चार, पांच, छ, सात, आठ, नौ, दस, अग्यार, बार, तेर, चौद, पंदर, सोल, सत्तर, अठार, ओगनीस, वीस, एकवीस. तो अहीं आपणने एकवीस ट्रायंगल आपेला छे, तो अहीं आंसर आवे छे एकवीस. हवे नेक्स्ट छे स्क्वेर, तो आपणे स्क्वेर ने काउंट करिए. ओके, कि केटला स्क्वेर अहीं आपेला छे. तो स्टार्ट करिए. ए, बे, त्रण, चार, पांच, छ, सात, आठ, नौ, दस. तो अहीं आपणने दस स्क्वेर आपेला छे, तो अहीं आंसर आवे छे दस. ओके किड्स, तो आ रीते આપણે અલગ અલગ પ્રકારનું કાઉન્ટિંગ કરવાનું છે. તો હવે નેક્સ્ટ જોઈએ. તો હવે આપણને અહીં ટ્રી આપેલા છે, તો હવે આપણે ટ્રી ને કાઉન્ટ કરીએ. ઓકે, એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ, અગિયાર, બાર, તેર, ચૌદ. તો અહીં આપણને ચૌદ ટ્રી આપેલા છે, તો આન્સર આવે છે ચૌદ. ઓકે, તો હવે નેક્સ્ટ જોઈએ. તો નેક્સ્ટ આપણે સર્કલ શેપ આપેલા છે, તો હવે આપણે એને કાઉન્ટ કરીએ. બધાય મારી સાથે માઇન્ડ કાઉન્ટિંગ કરવાનું છે. ઓકે, જેમ આપણે ક્લાસમાં કરતા એ રીતે વિડિયો લેક્ચર જોઈએ ત્યારે પણ આપણે માઇન્ડ કાઉન્ટિંગ કરવાનું છે. ઓકે, તો સ્ટાર્ટ વિથ મી. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ, અગિયાર, બાર, તેર, ચૌદ, પંદર, સોળ, સત્તર, અઢાર, ઓગણીસ, વીસ, એકવીસ, બાવીસ, ત્રેવીસ, ચોવીસ, પચીસ. તો અહીં આપણને પચીસ સર્કલ આપેલા છે, તો અહીંયા આન્સર આવશે પચીસ. તો હવે નેક્સ્ટ છે રેક્ટેંગલ, એટલે કે લંબચોરસ. તો હવે આપણે લંબચોરસ ને કાઉન્ટ કરીએ. ઓકે, તો હવે સ્ટાર્ટ કરીએ છીએ. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ,
Now दस अग्यार, तो અહીંયા આપણે 11 રેક્ટેંગલ આપેલા છે, તો આન્સર આવે છે 11. ઓકે, તો હવે લાસ્ટ સ્ટાર આપેલા છે. ઓકે, તો હવે આપણે સ્ટાર ને કાઉન્ટ કરીએ. એ બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ, તો અહીં આપણને 20 સ્ટાર આપેલા છે, તો અહીં આન્સર આવે છે 20. ઓકે કિડ્સ, તો આ રીતે આપણે કન્ટિન્યુ કાઉન્ટિંગ સ્પ્લેશ કરી અને એન્ડ સુધી કરતું જવું છે, અને જ્યારે બી આપણે અંક બોલીએ ત્યારે સ્પ્લેશ એટલે કે આડીલીટી કરવાની છે. અને આજે તમને આ વિડીયોની સાથે વર્કશીટ આવશે જે તમારે રફ બુકમાં કરવાની રહેશે. રફ બુકમાં પહેલા એ પીડીએફ માંથી જોઈ કેટલા ચિત્રો છે અને એ રીતના તમને જેવા આવડે એવા સિમ્પલ ચિત્રો આપેલા છે, એટલા માટે એ જ ચિત્રો દોરી અને તમારે આ રીતે દોરી પછી કાઉન્ટ એન્ડ રાઇટ કરવાનું છે, એટલે કે ગણી અને આ બોક્સ ડ્રો કરી એમાં લખવાનું છે. સિમ્પલ બ્લેન્ક કરી દેશો અહીંયા તો બી ચાલશે. આ રીતે તમારે જે વર્કશીટ આવે એનું વર્ક CW માં કરવાનું છે, એટલે કે હોમવર્ક માં પણ રફ બુક માં કરવાનું છે. અને CW ની જ્યારે PDF તમને લોકોને આવે ચેકલાઇન બુક માં લખેલા એવી જ બુક માં તમને PDF મળે અને એની સાથે નોટ આવશે કે આ જે PDF નું વર્ક છે એ તમારે CW માં કરવાનું છે, ત્યારે જ તમારે CW માં કરવાનું છે. બાકીનું બધું વર્કશીટ છે હોમવર્ક છે એ બધું તમારે રફ બુક માં કરવાનું રહેશે. ઓકે, અને આ રીતે જ આપણે કાઉન્ટિંગ ની જે મેથડ છે ને કન્ટિન્યુ રાખવાની છે. તો પાર્ટ 4 ચેપ્ટર 2 પાર્ટ 4 માં આપણે કાઉન્ટિંગ અંક જેટલા વસ્તુઓ દોરેલી, પછી પાર્ટ 5 માં આપણે વસ્તુ જેટલા અંક લખેલા, હવે પાર્ટ 6 રિવિઝનના ભાગ રૂપે 1 થી 9 સુધીની સંખ્યા અને જૂથમાં ગણ એ આપણે પાર્ટ 6 માં એટલે કે નેક્સ્ટ વિડીયોમાં જોઈએ કે જૂથમાં ગણતરી કઈ રીતે થાય છે. ઓકે કિડ્સ, તો ત્યાં સુધી બધાનું કાઉન્ટિંગ વસ્તુનું કાઉન્ટિંગ આ રીતે કમ્પ્લીટ થઈ જશે. ઓકે, તો આજે આપણે ચેપ્ટર 2 એના પાર્ટ 5 રિવિઝન નો જે લેક્ચર છે એને અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. ઓકે, તો બધાને ઓલ ધ બેસ્ટ, મસ્ત રીતે કાઉન્ટિંગ કરવાનું છે અને જે વર્કશીટ આવે છે એને તમારે રફ બુક માં કરવાનું છે વર્ક. ઓકે કિડ્સ, બાય બાય, ટેક કેર, થેન્ક યુ.